आम आदमी પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાને અજાણ્યા ઈસમે ફોન કરી ધમકી આપી હોવાને લઈ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા અરજી આપી હતી। સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય વિપક્ષ તરીકે બેસી છે ત્યારથી જ શાસકો સાથે તેઓનો મનમેળ થતો નથી। ભ્રષ્ટાચાર અને લોકજાગૃતિના કામ કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેશ વાવલિયાએ કાપોદ્રા પોલીસ મથકમાં અરજી કરી હતી। ધર્મેશ વાવલિયાએ જણાવ્યું હતું કે તેઓએ 13 ઓગસ્ટે અજાણ્યા ઈસમે ફોન કરી ગાળો આપી હતી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। એકાદ માસ પહેલાં પણ આવી જ રીતે અનનોન નંબર ઉપરથી કોલ આવ્યો હતો, ગાળો અપાઈ હતી, જેને લઈ આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આંગ કરવામાં આવી છે। मारु नाम धर्मेन्द्र वावलिया छे, हूँ वोर्ड नंबर 4 में जनप्रतिनिधि छूँ। हाँ, एम केव अठवाडिया पहला मने एक गाळा गाळी अने धमकी करतो अननोन नंबर पर फोन आव्यो हतो, अने बीजे दिवसे अमारे गामडे जवानुं हतुं सौराष्ट्र में, एटले ए अरजी अपाणी नहोती ने गई काले आवीने तरत अमे अरजी आपी हती। आनी अगाउ पण आज आ रीते एक महीना अगाउ अननोन नंबर पर फोन आव्यो हतो, અને એમાં પણ આ જ રીતની ગાળાગાળી અને ધમકી કે ભાઈ તું જે આ વિડિયાને મૂકે છે એ બંધ કરી દેજે, અને જે કરતો હોય એ કરજે, એ કે 120 જણા છે એમાં તને જ આવી બધી બધું આવું કરવાની ઈચ્છા થાય છે, બીજા કોઈને કંઈ નથી। મેં કીધું ભાઈ હું સારું કામ કરું છું તો એમાં તમને શું વાંધો છે, એ કે બધા તારે નાટક નથી કરવાના, અને પછી જો વધારે પડતો આવો થાય તો પછી અમે આગળ અમારી રીતે શું કરવું હોય અમને ખબર છે। આવી ધમકી મારી અને જે આપણે જે અત્યારે હાલમાં લોકહિતના કાર્યો કરીએ છીએ, રેશન કાર્ડ પૂરું અપાવવાના, કોઈના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એટલે જે લોકોનો પ્રવાહ અમારા કાર્યાલય પર રોજના 200-250 માણસો આવે છે, એની જલનથી આ કોઈ રાજકીય પક્ષ દ્વારા પ્રેરિત આ કાવતરું હોય એવું અમને લાગે છે। હવે એવું આમ પરફેક્ટ નથી થયું, પોલીસ તપાસ કરવાનું કીધું છે, હવે એ તપાસ કરશે અને જે કોઈ હશે એ પકડાશે। બસ કાલે બપોર પછી અરજી આપી છે, એટલે મને 2 દિવસમાં એણે કીધું છે કે અમે આને પકડી અને તપાસ કરશું, અને પછી હું એ તપાસ કરે છે એ આગળના અમે સ્ટેપ લેશું પછી। હાલ તો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પોતાને અજાણ્યા ફોન પર અપાઈ રહેલી ધમકીના મામલે કાપોદ્રા પોલીસ મથકે અરજી કરતા કાપોદ્રા પોલીસ દ્વારા અરજી લઈ તપાસ શરૂ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।